વડોદરાથી સમાચાર. માંડવી વિસ્તારમાં બેંક ઓફ બરોડાના ભોયરામાં પાણી ભરાયા. બેંક સત્તાધીશોએ ઇલેક્ટ્રિક મોટર પંપથી પાણીને બહાર કાઢ્યું છે. દર વર્ષે ચોમાસામાં બેંકના ભોયરામાં જમીનમાંથી પાણી ફૂટે છે અને બેંકના ભોયરામાં જ લોકર રૂમ હોવાથી ચિંતામાં ઓર વધારો થયો છે. વડોદરાના આ બેંકના ભોયરાના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જુઓ શું હાલત છે બેંકની. બેંકના લોકર્સ દેખાઈ રહ્યા છે. સંવાદદાતા યુનુસ ગાઝી ફોન લાઈન પર. યુનુસ, દરેક માટે જે આ બેંકના હોલ્ડર્સ છે તેમના માટે ચિંતાનો વિષય, બેંકની અંદર પાણી ભરાયા છે. જગદીશ, વડોદરાની અંદર જ્યારે પણ ભારે વરસાદ થતો હોય છે ત્યારે આ વિસ્તારની અંદર કેટલાક ઘરોમાં, અને આ હેરિટેજ બિલ્ડિંગ છે, રાજા હતા ત્યારના સમયની આ બિલ્ડિંગ છે અને તેમાં બેંક ઓફ બરોડાનું ઉભી કરવામાં આવેલી છે. આ માંડવી સ્થિત મુખ્ય કચેરીમાં હંમેશા જયારે વરસાદ થતો હોય છે તે સમયે આ રીતે ભોયરામાં પાણી ફૂટતું હોય છે. આ જ રીતે છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેને કારણે આજે નીચાણવાળા વિસ્તારમાંથી જે ભોયરાની અંદરથી આ પાણી ફૂટીને બહાર આવતા લોકર ધારકો છે તેઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ ઐતિહાસિક ઇમારત છે અને અહીંયા જે ખાતેદારો છે તેઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. સંખ્યાબંધ લોકરો આવેલા છે, પરંતુ બેંક સત્તાધીશો સાથે જે વાતચીત થઈ તેમાં તેઓને જણાવ્યા અનુસાર દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જાતી હોય છે, પરંતુ કોઈના લોકરમાં કે કોઈની લોકરની અંદર મૂકેલી જે સંપત્તિ હોય તેને કોઈ નુકસાન નથી પહોંચ્યું અને પાણી કાઢવા માટેના જરૂરી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બિલકુલ યુનુસ, આભાર તમામ માહિતી આપવા માટે. તો પાણીને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને પંપ દ્વારા, મોટર પંપ દ્વારા પાણીને બહાર કાઢવામાં આવી રહ્યું છે.